સ્વાગત છે પંકજ સી ચૌહાણનું હાર્દિક સ્વાગત છે કેમ છો આનંદમાં બેઠો બેઠો પોડીનારકી આવા યુટ્યુબ ચેનલમાં આપણા સુત્રાપરાના સિટી તલાટી એવા પંકજ સી ચૌહાણનું હાર્દિક સ્વાગત હોય અને મિત્રો ખાસ તો એ કે સિટી તલાટી તો છે જ પણ સાથે સાથ તેઓ એક ગાયક કલાકાર હોય અને તમે વિડીયો અચૂક જોયો જ હશે કે જે આપણા માનનીય શ્રી સિંઘમ એટલે કે આપણા કલેક્ટર સાહેબ કે જેઓ પોતે પણ પંકજસિંહ ચૌહાણના અવાજ ઉપર ઝઝૂમ્યા હતા અને રાસ લીધો હતો તો ઘણા લોકોએ આ વાત કરી કે ભાઈ કલેક્ટર સાહેબ રમી તો રહ્યા છે પણ આ અવાજ કોનો છે તો એ અવાજ છે આપણા કોડીનારકી અવાજ એટલે કે પંકજસિંહ ચૌહાણ જેઓ સુત્રાપાડામાં હાલ સર્વિસ આપે છે સિટી તલાટી મંત્રી હોય અને એમની સાથે આપણે વાત કરવાની હોય તો મિત્રો તો તેઓનું સ્વાગત છે કોડીનારકી અવાજ યુટ્યુબ ચેનલમાં મિત્રો હા મિત્રો આપણે કહેવાય ને કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ સાથે ઊભું હોય તો એ વિચાર કરવો પડે અને એમની સાથે વાત કરવી હોય તો એ વિચાર કરવો પડે તો ચૌહાણ સાહેબ તમને કલેક્ટર સાહેબ સાથે તમને કેવો અનુભવ થયો ખૂબ જ કડક અમલદારની જે સાહેબ છે એ ખૂબ જાણીતા છે સાહેબ એ રીતે અને એનો અમને સાક્ષાત અનુભવ પણ છે જે કે પણ એટલા જ સાહેબ રુજુ હૃદયના પણ છે એનો પણ અમને ખાસ અનુભવ છે કેમ કે ખાસ તો એણે મને શરદ રાસોત્સવનો મોકો આપ્યો અને મારા કંઠે ગવાયેલા ગીતો ઉપર જે અમે પ્રાચીન અર્વાચીન ગરબા અને લોકગીતો ગાયા અને સાહેબને ખૂબ મજા આવી અધિકારીઓની ટીમ અને ખુદ સાહેબે પણ અમને અમારી ટીમને બિરદાવ્યા અને ખૂબ મજા કરી અને કરાવી એ બદલ હું હૃદયથી આભાર માનું છું એમનો અને આ રાસોત્સવ એટલા માટે આયોજન કરવામાં આવેલું હતું કે રેવન્યુ પરિવાર કે જે રાત દિવસ સરકારી નોકરીમાં હોય અને એ એક જગ્યાએ ભેગો થાય શરદ પૂર્ણિમા નિમિત્તે અને ભોજન અને દાંડિયાનું આયોજન સાહેબે કરવાનું વિચાર્યું અને ખાસ પરિવાર માટે રેવન્યુ પરિવાર માટે અને સ્ટાફ માટે તો એમાં સાહેબની હૂંફ પણ અમને બધાને મળે અને ખૂબ ફ્રી મગજથી ખૂબ આમ એમ કહેવાય કે દિલથી સાહેબે અમને બિરદાવ્યો અને પોતે કર્મચારીનો ઉત્સાહ વધારવા માટે પોતે પણ મેદાનમાં દાંડિયા રમવા માટે આવેલા અને બીજી બાબત કે જે કલેક્ટર સાહેબને તમારો કયો ગર્વ અને કયો રાસ ગઈ સાહેબને ખાસ કરીને એક તો સરકારી ટ્યુન બહુ ગમે છે હાલમાં જે ફેમસ છે એ સરકારી ટ્યુન અને દૂધે તે ભરી તલાવડી મોતીડે બાંધી પાળરી એમાં સાહેબ અમારા ગરબા ઉપર ખૂબ સારું રમ્યા હતા મણિયારો તે હલુ હલુ થઈ રહ્યો એમ એ પણ મેં સાહેબને સંભળાવ્યું હતું એમાં મજા આવી જૂનું અને જાણીતું આપણું મોર બની થનગાટ કરે શિવાજીનું હાલરડું એવા ઘણા બધા ગીતો ઉપર સાહેબને ખૂબ મજા આવી મિત્રો પંકજસિંહ ચૌહાણ જે કલેક્ટર સાહેબ સાથે જે અનુભવ થયો એ આપણે સાંભળો તમે માણ્યો અને મારા દર્શક મિત્રોને જે મારે કોડીનારકી અવાજ યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબરો અને મારા દર્શક મિત્રોને પંકજસિંહ ચૌહાણે જે મન ગમતું જે ભજન હોય કે ગરબો હોય કે લગ્ન ગીત હોય એ મારા દર્શક મિત્રોને સંભળાવ્યું એક સરસ મજાનું ગીત છે લોકગીત લાખા ફૂલાણી પિક્ચરનું અને પ્રફુલભાઈ દવેના કંઠે ગવાયેલું છે હા મણિયારો હલુ હલુ થઈ રે રહ્યો હે મુજા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો હાલારી રે મણિયારો એ બાયુ મુજો પરદેશી રે મણિયારો હા મણિયારો તે હલુ હલુ થઈ રે રહ્યો હે મુજા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો હાલારી રે મણિયારો વાહ અતિ સુંદર અને એકાદેક લગ્ન ગીત શ્યોર વન રાતે વનમાં મીંડોળ જા મીંડો
ઢોળ પરણે ને જાડવા બાળ કુવારા મી ઢોળ પરણે ને છોરડા બાળ કુવારા વાહ સરસ અતિ સુંદર મિત્રો હવે તમને એ વિડિયો હું બતાવી રહ્યો છું જે સાસણ ગીરમાં કઈ જગ્યાએ આપણે રહેશ રમ્યા હતા સાસણ ગીર તલાળા સાસણ રોડ ઉપર સાવજ રિસોર્ટ આવેલું છે સાવજ રિસોર્ટ ત્યાંનો વિડિયો હતો ને ત્યાં ફકો એ કલેક્ટર સાહેબ સાથે તમામ અધિકારીઓ જે શરદ પૂનમનો રાજ ઉત્સવ જે રમી રહ્યા હતા એ આપણી સમક્ષ અમે રજૂ કરીએ છીએ
જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ જેકે મેર